જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે આવનારી ટાટ સેકન્ડરીની પરીક્ષા છે, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે, અને જે તલાટી 2018ની પણ પરીક્ષા છે, તો એના સંદર્ભમાં એવી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે પાછળના પેપરની અંદર જોયું છે કે યોજના અને યોજનાના હેતુઓને લગતા પ્રશ્ન છે એ અવારનવાર પૂછવામાં આવ્યા છે. તો એ જ સંદર્ભે મિત્રો, આજે આપણો વિડીયો છે એની અંદર આપણે યોજના અને યોજનાના હેતુઓના સંદર્ભે વાત કરવાની છે. જોઈએ હવે યોજનાનું નામ અને યોજનાના હેતુ, એ રીતે આપણે ક્રમશઃ આનો અભ્યાસ કરશું. પ્રથમ જોઈએ વનબંધુ યોજના, કલ્યાણ યોજના. બનાસકાંઠાના દાંતા તાલુકાથી વલસાડના ઉમરગામ સુધીના 43 તાલુકાઓને આવરી લેતી યોજના છે, એ આ છે વનબંધુ કલ્યાણ યોજના. જનની સુરક્ષા યોજના, ગર્ભવતી માતાઓના સ્વાસ્થ્ય અને ગર્ભસ્થ બાળકની ચિકિત્સા માટે જે યોજના બનાવવામાં આવેલી છે તે છે જનની સુરક્ષા યોજના. નિર્મળ ગામ યોજના કોને માટે બનાવવામાં આવેલી છે? તો ગામડાઓમાં સફાઈ દ્વારા સ્વચ્છતાને પૂરી પાડવાના હેતુથી આ યોજના છે એ બનાવવામાં આવેલી છે. અંત્યોદય યોજના છે, એનો પ્રારંભ શા માટે કરવામાં આવ્યો? તો કે ગરીબ કુટુંબ માટે અન્ન પૂરી પાડતી યોજના છે, અંત્યોદય યોજના છે. ગૌરવ પથ યોજના છે, એનો હેતુ શું છે? તો કે દરેક નગરપાલિકાના મુખ્ય રસ્તાઓને હાઈવે સુધી જોડવા માટેનો એનો હેતુ છે. ગંગા કલ્યાણ યોજના, મહિલાઓના ઉત્કર્ષ માટે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો. સંત સુરદાસ યોજના, વિકલાંગો માટે રોજગારીની તકોને ઊભી કરવાના હેતુથી આ યોજનાનું નિર્માણ કરવામાં આવેલું છે. અન્નપૂર્ણા યોજના, 65 વર્ષ કે તેનાથી ઉપર જે પેન્શન ધારકો છે, તેને પેન્શન મળતું નથી તેવા લોકોના જીવન નિર્વાહ માટે દર મહિને 10 કિલો ઘઉં આપવા, એ અન્નપૂર્ણા યોજનાનો હેતુ છે. મધ્યાહન ભોજન યોજના વિશે આપણે વાત કરીએ તો પ્રાથમિક શાળાના બાળકો માટે બપોરનું જે ભોજન છે એ પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુ માટે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવેલો છે. માં અમૃતમ યોજના છે, એ કોની માટે છે? તો એ ગરીબ દર્દીને 2 લાખ સુધી અસાધ્ય રોગો માટેનું આરોગ્ય કવચ છે, એમાં અમૃતમ યોજના હેઠળ છે. ખિલખિલા છે, એ યોજના કેના માટે શરૂ કરવામાં આવેલી છે? તો કે માતા અને નવજાત શિશુને હોસ્પિટલથી ઘરે લઈ જવા માટે સરકારી એમ્બ્યુલન્સની સેવાને ખિલખિલાટ નામ આપવામાં આવેલું છે. ચિરંજીવી યોજના, બાળ મૃત્યુદર ઘટાડવા માટે આ યોજનાનું નિર્માણ કરવામાં આવેલું છે. માતા જશોદા યોજના, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વીમા કમચ પૂરું પાડતી આ યોજના છે. કુંવરબાઈનું મામેરું, પછાત કુટુંબની દીકરીઓના લગ્ન પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા અપાતી આર્થિક સહાય યોજના, એટલે કુંવરબાઈનું મામેરું. જ્યોતિર્ગ્રામ યોજના, ગામડાઓમાં 24 કલાક વીજળી માટેની આ યોજના છે. સરસ્વતી સાધન યોજના, ધોરણ 8માં સરકારી શાળાઓમાં ભણતી કન્યાઓ માટે સાયકલ આપવાની યોજનાને સરસ્વતી સાધન યોજના નામ આપવામાં આવેલું છે. એમ્પાવર યોજના, આ એમ્પાવર યોજનાનો હેતુ શું છે? તો એ ગુજરાતના યુવાનોને કોમ્પ્યુટર જ્ઞાન પૂર્ણ કરવા આપવાના હેતુથી, પૂરું પાડવાના હેતુથી આ યોજના છે એને પ્રારંભ કરવામાં. અષ્ટાવક્ર યોજના, વિકલાંગો માટે સાધનોની સહાય પૂરી પાડવા માટે આ યોજના બનાવવામાં આવેલી છે. ઘર દીવડા યોજના છે, એનો પ્રારંભ શા માટે કરવામાં આવેલો છે? તો કે બીપીએલ પરિવારોની ગ્રામ્ય અને શહેરી વિસ્તારની મહિલાઓને સ્વરોજગારી માટે 50,000ની સહાય પૂરી પાડવાનો ઘર દીવડા યોજનાનો હેતુ છે. ઘોડિયાઘર યોજના, સરકારી નોકરી કરતી મહિલા કર્મચારીઓના બાળકોને કચેરીના સમય દરમિયાન બાળકોની સંભાળ લેવા માટે ઘોડિયાઘર યોજનાનો પ્રારંભ થયો છે. અમૃત ધારા યોજના, પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટેની આ યોજના છે. સુજલામ સુફલામ યોજના, મિત્રો આ યોજના અંતર્ગત જમીન સ્તરનું જે પાણી છે તેને ઊંચું લાવવાનો અને કેનાલોનું નિર્માણ કરવાનો હેતુ સંકળાયેલો છે. તો મિત્રો, અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે એને મિત્રો સાથે શેર કરજો
અને આવી જ અવનવી પરીક્ષાની માહિતી, પરીક્ષાની જે તૈયારી કરો છો તેના સંદર્ભમાં વિવિધ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બાજુમાં આવેલો બેલ આઇકોન ઓન કરવાનું ન ભૂલતા, કેમ કે માત્ર મિત્રો ફ્રીમાં તમને આ સુવિધા છે ઉપલબ્ધ કરવામાં આવે છે, તો ફ્રીની તક છે, ઝડપી જ લેવી જોઈએ એટલા માટે. થેન્ક યુ સો મચ.